विद्यार्थी मित्रों, आजना ऑनलाइन प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। धोरण 12 विज्ञान प्रवाह चैप्टर 1 संबंध ने विधेय एम आपणे स्वाध्याय 1.3 ना केटलाक प्रश्न सोल्व करी छे। आज आपणो 12मो तास छे। आपणने एक प्रश्न आप्यो छे कि fx बराबर 4x + 3 एना छेदमां 6x - 4 x नॉट इक्वल टू 2/3। तो साबित करो कि एफ ओ एफ ऑफ एक्स बराबर एक्स अने तथा एफन प्रतिविधेय शू थाय ए आपणे जोवानुं छे। हवे अहीं आपणने बे विधेयनु संयोजन छे, एफन संयोजन एफ साथ ज आप्युं छे। तो सौ प्रथम आपणे साबित करी कि साबितीनी अंदर एफ ओ एफ ऑफ एक्स तो संयोजित विधेय में आपणे जोयुं तो आने आ रीते लखी शकीए कि एफ ऑफ एफ एक्स। हवे अहीं ध्यान ए राखवानुं छे कि कोईपण घटकनुं प्रतिबिंब तमारे एफ द्वारा शोधवुं होय तो एक्सनुं प्रतिबिंब शोधवुं होय तो एने अंशनी अंदर एक्स ने आ घटकने 4 वडे गुणो अने 3 उमेरो, छेदमां 6 वडे गुणो अने 4 बाद करो। तो આપણે આની અંદર એફ એક્સ ને જ એક ઘટક તરીકે લઈ તો એફ નું પ્રતિબિંબ આપણે આ રીતે લખી શકીએ કે અહીંયા 4 છે તો આ જે ઘટક છે એને 4 વડે ગુણો એટલે અહીંયા આવી ગયું એફ એક્સ, પછી પ્લસ 3, પછી છેદમાં 6, પછી એફ એક્સ અને માઇનસ 4। પછી આમાં એફ એક્સ ની આપણે કિંમત મૂકી દઈએ તો આ 4 એમ નામ એફ એક્સ નું મૂલ્ય। હવે એક્સ નું પ્રતિબિંબ આપણે લખવાનું છે તો એક્સનું પ્રતિબિંબ આ આપ્યું છે એટલે અહીંયા આવશે 4x + 3 છેદમાં 6x - 4, પછી પ્લસ 3 હતા એમ નામ છેદમાં 6, એફ એક્સની કિંમત 4x + 3 છેદમાં 6x - 4 અને માઇનસ 4। તો આ રીતે એફ એક્સનું એફ દ્વારા પ્રતિબિંબ તો એક્સનું એફ દ્વારા પ્રતિબિંબ શોધવું હોય તો આ નિયમ પ્રમાણે જવાનું કે એક્સને 4 વડે ગુણો, 3 ઉમેરો, છેદમાં એક્સને 6 વડે ગુણો અને 4 બાદ કરો। તો એફ એક્સનું પ્રતિબિંબ શોધવું હોય એફ દ્વારા તો એફ એક્સને 4 વડે ગુણો અને 3 ઉમેરો, છેદમાં એફ એક્સને 6 વડે ગુણો અને 4 બાદ કરો। પછી આમાં એફ હવે તમારે એક્સનું પ્રતિબિંબ એફ દ્વારા હોય મળો તો એફ એક્સની કિંમત 4x + 3 6x - 4 ટૂંકમાં એફ એક્સની કિંમત આપણે આ મૂકી દીધી। હવે આનું સાદુરૂપ આપીએ તો જો છેદમાં 6x + 4 છે અહીંયા છેદમાં તો બધાય પદને 6x + 4 વડે ગુણી દઈએ તો 4 × 4x + 3 પછી 3 અને 6x - 4 છેદમાં 6 × 4x + 3 અને માઇનસ 4 6x - 4। પછી આપણે અંશમાં સાદુરૂપ આપી તો અહીંયા 4 વડે ગુણાકાર કરી તો આપણી પાસે 16x અને 4 × 3 એટલે 12, પછી 18x અને માઇનસ 12, છેદમાં સાદુરૂપ આપી તો 6 × 4 = 24x + 18, પછી માઇનસ 4 વડે ગુણીએ તો −24x - +16। હવે ગણતરી કરી તો અંશમાં +12 અને −12 કેન્સલ થશે એટલે 16x અને +18x એટલે અહીંયા આવશે 34x, છેદમાં આ 24x અને 24x ઉડી ગયા એટલે 18 + 16 એટલે 34, તો આના બરાબર આવે છે x। તો હવે આપણે કહી શકીએ કે એફ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ સાબિત થાય છે। તો આ રીતે આપણે એફ ઓ એફ એફનું સંયોજન એફ વિધેય સાથે જ થતું હતું। હવે આપણે આના પ્રતિવિધેય વિશે શું કહી શકીએ તો અહીંયા જો એક્સનું પ્રતિબિંબ જો એફ ઓ એફ દ્વારા તો એક્સ ઉપર જ પડે છે તો આનો અર્થ એમ થયો કે એફનું પ્રતિબિંબ તમે એફ એક્સ શોધો પાછું એનું પ્રતિબિંબ શોધો તો તમને એક્સ જ મળે છે। તો આપણે કહી શકીએ કે એફ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ હોવાથી એફ ઓ એફ ઓફ એક્સ બરાબર એક્સ હોવાથી
વિધેય એફ નું પ્રતિવિધેય એફ પોતે જ થાય છે. તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ આપ્યો છે. સૌ પ્રથમ એફ એક્સ આપ્યું હતું, એફ ઓ એફ એક્સ બરાબર એક્સ સાબિત કરવાનું હતું, તો આપણે આ રીતે સાબિતી કરી છે. એફ ઓ એફ ઓફ એક્સ આપ્યું છે તો અહીંથી સંયોજન છૂટું પાડી એટલે એફ ઓફ એફ એક્સ. પછી એફ દ્વારા જે નિયમ પ્રમાણે સૂત્ર આપ્યું છે એ સૂત્ર પ્રમાણે એફ એક્સનું પ્રતિબિંબ લખ્યું. પછી વળી પાછું એક્સનું પ્રતિબિંબ એફ એક્સના સ્થાને લખ્યું, સાદુરૂપ આપ્યું તો આપણને એક્સ ઘટક મળે છે. આનો અર્થ એમ થાય કે દરેક ઘટક એફના પ્રદેશમાં આવતા દરેક ઘટકનું પ્રતિબિંબ એ પોતાની સાથે મળે છે. એટલે કે એફઓ એફ વિધેય છે એ વિધેય કેવું થાય છે, તદેવ વિધેય થાય છે. એટલે અહીંયા જે સાઈડમાં લખી શકીએ કે તેથી એફ ઓ એફ બરાબર આઈ, એટલે એફ ઓ એફ બરાબર આઈ તદેવ વિધેય હોવાથી એફ છે એ પોતાના વિધેયનું જ શું બને છે, પ્રતિવિધેય બને છે. હવે બીજો એક પ્રશ્ન આપ્યો છે આપણને કે એફ વન થ્રી ફોર, ટૂંકમાં આ ગણથી આ ગણ ઉપરનું વિધેય છે. એફ વિધેય તમને સૂત્ર પ્રમાણે નથી આપ્યું, ગણ સ્વરૂપમાં આપ્યું છે કે એકનું પ્રતિબિંબ બે છે. જો આને સમજવું હોય તો આમ સમજી શકાય કે વન ટુ ક્રમયુક્ત જોડ એફમાં હોય તો એનો અર્થ એમ થાય કે એફ ઓફ વનનું મૂલ્ય કેટલું ગણાય, બે ગણાય. એફ ઓફ ત્રણનું મૂલ્ય કેટલું ગણાય, પાંચ ગણાય. એફ ઓફ ચારનું મૂલ્ય કેટલું ગણાય, બે ગણાય. હવે આપણને જી વિધેય પણ આપ્યું છે. જી વિધેય આપ્યું છે એક બે પાંચથી એક ત્રણ ઉપર. જી વિધેયને આપણને ગણ સ્વરૂપમાં આપ્યું છે કે એકનું પ્રતિબિંબ જી દ્વારા ત્રણ ઉપર, એટલે જી ઓફ વનનું મૂલ્ય ત્રણ થાય. પછી બેનું પ્રતિબિંબ એટલે કે જી ઓફ ટુ બરાબર ત્રણ થાય અને જી ઓફ પાંચ બરાબર એક થાય. હવે આપણે ગોફ વિધેય શોધવું છે. અહીંયા તમારે વિધેય જીનું સંયોજન તમારે એફ સાથે કરવાનું છે. તો જીનું સંયોજન એફ સાથે કરવા માટે સૌ પ્રથમ ગોફ વિધેય ક્યાંથી ક્યાં જશે, એનો પ્રદેશ શું આવશે, એનો સહપ્રદેશ શું આવશે. તો એફથી શરૂ થાય તો એફથી શરૂ થશે એટલે કે વન એક ત્રણ અને ચાર. તો આ વિધેય છે એ એક ત્રણ અને ચારથી, હવે એનો સહપ્રદેશ શું આવશે, તો જીનો સહપ્રદેશ એ એફ ગોફનો સહપ્રદેશ આવશે. એટલે અહીંથી અહીંયા ગયું, પાછું વન ટુ ફાઈવ ઉપરથી વન થ્રી, આ બેને કેન્સલ કરી એટલે આ વિધેય છે એ એક ત્રણ ચારથી કોના ઉપર જશે, એક ત્રણ ઉપર જશે. હવે ગોફ વિધેયને આપણે ગણ સ્વરૂપમાં રજૂ કરવું છે તો કેવી રીતે કરશું. તો જો સૌ પ્રથમ પહેલાં સમજી લઈ કે ગોફની અંદર, ગોફના પ્રદેશની અંદર ત્રણ ઘટક છે. તો જી ઓ એફ ઓફ વન, તો આને લખવું હોય તો આમ લખાય કે જી ઓફ એફ ઓફ વન. હવે એફ ઓફ વનની વેલ્યુ, તો એકનું પ્રતિબિંબ એફ દ્વારા, તો એકનું પ્રતિબિંબ એફ દ્વારા બે ઉપર મળે છે એટલે એફ ઓફ વનનું મૂલ્ય આવશે ટુ. એવી જ રીતે ટુનું પ્રતિબિંબ જી દ્વારા, તો ટુનું પ્રતિબિંબ જી, ટુ અહીંયા છે પ્રથમ સ્થાને, તો ટુનું પ્રતિબિંબ જી દ્વારા ત્રણ ઉપર પડે છે એટલે જી ઓફ ટુની કિંમત કેટલી આવશે, ત્રણ. એવી જ રીતે બીજો ઘટક આપ્યો છે ત્રણ, તો જી ઓ એફ ગોફ ઓફ ત્રણ બરાબર, તો આને આ રીતે લખી શકીએ કે એફ ઓફ ત્રણ. તો વિધેય પહેલાં આ જોઈ, એફ ઓફ થ્રીની કિંમત જોઈ કે ત્રણનું પ્રતિબિંબ એફ દ્વારા, એફ અહીંયા છે એમાં ત્રણ અહીંયા આવે છે, તો ત્રણનું પ્રતિબિંબ એફ દ્વારા પાંચ ઉપર પડે છે. તો આપણે એફ ઓફ થ્રીની કિંમત છે એ પાંચ લખી શકીએ એટલે જી ઓફ ફાઈવ આવ્યું. હવે પાંચનું પ્રતિબિંબ જી દ્વારા, તો પાંચનું પ્રતિબિંબ જી દ્વારા એક ઉપર પડે છે તો આ એક થઈ ગયું. એટલે ત્રણ ઘટક ત્રણ છે એનું પ્રતિબિંબ એક ઉપર પડે છે વિધેય ગોફ દ્વારા. આવી જ રીતે ત્રીજો ઘટક આપ્યો છે ચાર આપ્યો છે, તો ગોફ ઓફ ફોર, તો આને આમ લખી શકીએ કે જી ઓફ એફ ઓફ ફોર. હવે પહેલાં આ જોઈએ કે ચારનું પ્રતિબિંબ એફ દ્વારા
કઈ કિંમત મળે છે તો અહીંયા એફ છે, અહીંયા ચાર છે તો ચારનું પ્રતિબિંબ એફ દ્વારા કોની ઉપર પડે છે, એક ઉપર, તો એફ ઓફ ચારની કિંમત આવશે એક. હવે એકનું પ્રતિબિંબ જી દ્વારા, તો એકનું પ્રતિબિંબ જી દ્વારા કોની સાથે આવે છે, ત્રણ સાથે. તો ગોફના પ્રદેશમાં આવતા દરેક ઘટકોના આપણે પ્રતિબિંબ લખી લીધા, કે ગોફમાં એક આવે છે તો એકનું પ્રતિબિંબ ત્રણ થાય છે, ત્રણ આવે છે ગોફમાં તો ત્રણનું પ્રતિબિંબ એક થાય છે, ચારનું પ્રતિબિંબ કેટલું થાય છે તો ત્રણ થાય. તો આ રીતે આપણે ગોફ વિધેયને આપણે ગણ સ્વરૂપમાં લખી શકીએ. પ્રથમ ઘટક છે એક, તો એકનું પ્રતિબિંબ ગોફ દ્વારા ત્રણ, એટલે ક્રમયુક્ત જોડ આવશે એક ત્રણ. પછી બીજો ઘટક છે ત્રણ, તો ત્રણનું પ્રતિબિંબ ગોફ દ્વારા એક ઉપર, એટલે બીજી ક્રમયુક્ત જોડ આવશે ત્રણ એક. પછી ચાર, ચારનું પ્રતિબિંબ ગોફ દ્વારા, તો ચારનું પ્રતિબિંબ ગોફ દ્વારા ત્રણ ઉપર પડે છે, એટલે એક ત્રીજી ક્રમયુક્ત જોડ આવશે ચાર ત્રણ. તો આ રીતે આપણે ગોફ વિધેય છે એને ગણ સ્વરૂપમાં રજૂ કરી શકીએ. અને આવી જ રીતે આવા તમને સંયોજન, બે વિધેયના સંયોજન આપ્યા હોય અને પ્રશ્ન પૂછ્યા હોય તો એને આપણે આ રીતે સોલ્વ કરી છીએ. એટલે તમારે ગોફ શોધવાનું આવે, ફોક શોધવાનું આવે, તો એ પ્રશ્નને આપણે આ રીતે સોલ્વ. વિદ્યાર્થીઓ, આપણે જે દાખલા ગણ્યા એના પછી તમારે આ બે મુદ્દા યાદ રાખવાના છે, કે તમને ત્રણ વિધેય આપ્યા હોય, એફ એક્સ થી વાય, જી ફ્રોમ વાય ટુ ઝેડ, એચ ફ્રોમ ઝેડ ટુ એસ. તો તમે જ્યારે ત્રણ વિધેયનું સંયોજન કરો છો, તો અહીંયા જો એચ, જી અને એફ આ ત્રણ વિધેયનું સંયોજન થાય છે. તો સંયોજનમાં આ એક જૂથના નિયમ પ્રમાણે લખેલું છે કે તમે એચનું સંયોજન ગોફ સાથે કરો, અથવા એચઓ જી, એચ અને જીનું સંયોજન કરીને તમે એફ સાથે સંયોજન કરો, તો આ સંયોજનથી મળતું વિધેય અને આ સંયોજનથી મળતું વિધેય હંમેશા સમાન વિધેયો જ થાય છે. તો આ એક પરિણામ તમારે યાદ રાખવાનું છે. બીજું એક પરિણામ આ છે પ્રતિવિધેય માટેનું, કે એફ એક્સ ટુ વાય, જી વાય ટુ ઝેડ એક એક અને વ્યાપ્ત વિધેયો હોય, તો ગોફ એ ટુ સી પણ એક એક અને વ્યાપ્ત હોય, તથા હવે આ સમજવાનું છે કે જી, જીનું સંયોજન એફ સાથેના ગોફનું તમે જ્યારે પ્રતિવિધેય લ્યો છો, અથવા તમે જો અંદર એફ વિધેય છે તો એનું પ્રતિવિધેય એફ ઇન્વર્સનું પાછું જી ઇન્વર્સ સાથે સંયોજન કરો છો, તો હંમેશા ડાબી બાજુ અને જમણી બાજુ જે વિધેયો મળે છે એ વિધેયો આપણને સમાન વિધેયો મળે છે. હવે સમાન વિધેયો કોને કહેવાય, તો જે વિધેયોના પ્રદેશ સહપ્રદેશ સરખા હોય, એના સૂત્ર સરખા હોય, એવા વિધેયોને જ આપણે સમાન વિધેયો કહીએ છીએ. તો આ પરિણામ પણ આપણે યાદ રાખવાનું છે. તો આજના મુદ્દામાં આપણે વિધેયનો પોઈન્ટ છે એ પૂરો થાય છે, સંબંધનો પોઈન્ટ પૂરો થઈ ગયો, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ, પછી સામ્ય સંબંધ વિશે કીધું હતું કે ત્રણે ત્રણ સંબંધ આપ્યા હોય, ત્રણે ત્રણ સંબંધ થાય તો જ એ સંબંધને સામ્ય સંબંધ કહે છે. પછી વિધેય વિશે વાત કરી, વિધેયની વ્યાખ્યા સમજાતા, અગિયારમાં ધોરણમાં ભણી ગયા. એ પછી આપણે એક એક વિધેય જોયું, પછી વ્યાપ્ત વિધેય જોયું, આપેલા વિધેય એક એક છે કે વ્યાપ્ત છે એના 5 થી 6 દાખલા આપણે સોલ્વ કર્યા, અને આજે આપણે વિધેયનો પોઈન્ટ આપણે પૂરો કરીએ છીએ. અને હવે જે પોઈન્ટ આવશે એ દીક ક્રિયાઓ ઉપરના પોઈન્ટ આવશે. તો આજનો પીરિયડ આપણો અહીંયા પૂરો થાય છે, અને ફરી ક્યારેક મળશું.